સુરતના રુદરપુરા એકાએક મકાનનો એક ભાગ તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કાટમાળ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ જે વ્યક્તિ અંદર ફસાયા હતા તેમને બહાર લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. રુદરપુરા મકાન ખૂબ જ જર્જરિત થવાનું જાણવા મળી રહ્યું છે. એકાએક જ રાત્રિના સમયે મકાનનો આગળનો ભાગ ઘસી પડતા મકાનમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મકાનનો સ્લેબનો ભાગ વૃદ્ધા ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. વૃદ્ધાને ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલતા તેમને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. શહેરના મેયર હેમાલી બોખાવાલાએ જણાવ્યું હતું કે મકાન દૂરથી જર્જરિત અવસ્થામાં દેખાયું હતું. ફાયર વિભાગને જાણ થઈ હતી ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરી હતી. મને જાણ થતાં હું પણ ત્યાં પહોંચીને ફાયર વિભાગની ટીમ સાથે કામગીરીમાં જોડાઈ હતી. મકાનમાં 3 લોકો સાથે રહેતા હતા, તેમાં મહિલાના માથાના ભાગે ઇજા થઈ હતી, તેમનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકના મકાનમાં ફસાયો હતો અને તેને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.